नमस्कार मित्रों, हूँ नैनेश त्रिपाठी। आपणा गणितना आ 15मा साप्ताहिक लेक्चर में आप सौनु स्वागत करूँ छू। आपणे गणितना ब्रेल कोडनु पुनरावर्तन चालू कर्यु अने पुनरावर्तन में अत्यार सुधी में आपणे कुल 12 चेप्टर लीधा छे। गई वक्ते आपणे छेल्ले वर्गमूळ सुधी पहोंच्या हता। हवे प्रकरण 13, आकार माटेना संकेतो, भाग 2। आम तो आगळ आई गयेलू छे एने आनुषंगिक ज आमां आकारो आवे छे, पण थोड़ाक अलग आकारो छे एटले आपणे पहेलेथी ज जोईशुं। आपणो पहेलो आकार छे चतुष्कोण। तो चतुष्कोण माटे सौथी पहला तो पहला खानामां 1 2 4 6 ड आकार माटेनो जे संकेत હોય કોઈ પણ, તો તેના માટે આપણે પહેલાં ડ લખીએ છીએ અને પછી અહીંયા આગળ આપણે બીજા ખાનામાં લખીશું 1 2 3 4 5 1 2 3 4 5 એટલે કે આગળ આકાર સૂચક અને પછી 1 2 3 4 5। બીજો સંકેત છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો તેના માટે પહેલાં આકાર સૂચક 1 2 4 6 અને બીજા ખાનામાં 1 2 4 5 1 2 4 5। ત્રીજો સંકેત સમબાજુ ચતુષ્કોણ, તો પહેલાં આકાર સૂચક અને પછી 1 2 5 1 2 5। ચોથો સંકેત છે સમલંબ ચતુષ્કોણ, તો પહેલાં આકાર સૂચક અને પછી 1 3 5 6 1 3 5 6 ઝેડ। પાંચમું ચાપ, જ્યારે ઉપરની બાજુ ચાપની નિશાની હોય તો પહેલાં આકાર સૂચક અને પછી પહેલું ટપકું, આકાર સૂચક અને પહેલું ટપકું જ્યારે ચાપ ઉપરની તરફ દર્શાવેલો હોય ત્યારે, અને જ્યારે ચાપ નીચેની તરફ હોય તો ત્યારે આકાર સૂચક અને ત્રીજું ટપકું, નીચેની બાજુ ચાપ તો આકાર સૂચક અને ત્રીજું ટપકું। સાતમો સંકેત છે નિયમિત પંચકોણ, બધી જ બાજુઓના માપ સરખા હોય તો તે નિયમિત પંચકોણ છે અને તેના માટે આકાર સૂચક અને બીજું છઠ્ઠું, આકાર સૂચક અને બીજું છઠ્ઠું। અને જો અનિયમિત પંચકોણ હોય તો એના માટે આપણે 3 ખાના વાપરવા પડશે। પહેલા ખાનામાં આકાર સૂચક, પછી 1 2 3 4 એટલે કે પી, અને ત્રીજા ખાનામાં 1 2 4 5 જી, જ્યારે અનિયમિત પંચકોણ હોય ત્યારે આકાર સૂચક પી અને જી। ષષ્ઠકોણ, ષષ્ઠકોણમાં પણ જ્યારે નિયમિત ષષ્ઠકોણ હોય ત્યારે આકાર સૂચક અને 2 3 5 2 3 5, અને જ્યારે અનિયમિત ષષ્ઠકોણ હોય તો પહેલાંની જેમ જ 3 ખાનામાં પહેલાં આકાર સૂચક, પછી બીજા ખાનામાં પહેલું બીજું અને પાંચમું, અને ત્રીજા ખાનામાં પહેલું ત્રીજું ચોથું છઠ્ઠું, પહેલું ત્રીજું ચોથું છઠ્ઠું। આ પ્રમાણે અનિયમિત ષષ્ઠકોણ। નવમો સંકેત છે સમરૂપ, જ્યારે બે આકૃતિઓ સમરૂપ હોય તો તેના માટે સિંગલ ટિલ્ડે એટલે કે સમરૂપની નિશાની કરવામાં આવે છે, તે બે ખાનામાં લખાય છે, પહેલા ખાનામાં ચોથું ટપકું અને બીજા ખાનામાં પહેલું પાંચમું અને છઠ્ઠું, જ્ઞ ચોથું અને જ્ઞ સમરૂપની નિશાની માટે। જ્યારે ડબલ ટિલ્ડે હોય એટલે કે સમરૂપ માટે બે નિશાનીઓ હોય તો તેના માટે ચોથું અને જ્ઞ અને ફરી પાછું ચોથું અને જ્ઞ બે વખત એટલે કે કુલ 4 ખાનામાં લખાશે। સમરૂપ અને એની નીચે બરાબરનું ચિહ્ન હોય એટલે કે તેને આપણે ગણિતની ભાષામાં એકરૂપ કહીએ છીએ, બધી બાજુઓ બધા ખૂણા બધી જ રીતે એકદમ કમ્પ્લીટ બધું જ બરાબર હોય તો એકરૂપની નિશાની, તો તેના માટે ચોથું પછી પહેલું પાંચમું છઠ્ઠું અને પછી
ચોથું છઠ્ઠું અને છેલ્લા ખાનામાં પહેલું ત્રીજું, એટલે કે જે બરાબરની નિશાની હોય છે તે સિંગલ ટિલ્ડે અને એના પછી બરાબર ટૂંકમાં, એમ પણ આપણે યાદ રાખી શકીએ. સમરૂપ એટલે જે બાજુઓ જે ખૂણા છે તે દેખાવમાં સરખા છે, તેના માપ સરખા ના હોય. જ્યારે એકરૂપ એટલે બધા જ ખૂણા બધી જ બાજુઓ એકદમ એક સરખા માપના હોય. બારમી નિશાની છે સમરૂપ અને એની નીચે ક્ષૈતિજ રેખા. તો તેના માટે પહેલાં સમરૂપની નિશાની એટલે કે ચોથું અને પહેલું પાંચમું છઠ્ઠું અને પછી ફરી વખત પહેલું પાંચમું અને છઠ્ઠું અને છેલ્લે આઈડેન્ટિફાઈ અને સર્વસમ, એટલે કે બરાબર હોય જેમ બે આડી લીટી એમ એની ઉપર એક ત્રીજી આડી લીટી હોય, એટલે કે ત્રણ આડી લીટી એવું દેખાવમાં લાગે નોર્મલ પ્રિન્ટમાં. તો તેના માટે આપણે ળ અને લ એટલે કે ચોથું પાંચમું છઠ્ઠું અને બીજા ખાનામાં પહેલું બીજું ત્રીજું, બ્રેલમાં પણ આપણે જોઈએ તો દેખાવમાં એવું જ લાગે કે ત્રણ આડી લીટી કરેલી છે. આ બધી નિશાનીઓનો ક્યારેક ક્યારેક કોઈક ચેપ્ટર પૂરતો જ ઉપયોગ આવતો હોય છે, પરંતુ સમરૂપ એકરૂપ અલગ અલગ નિશાનીઓ બરાબર આપણે સમજી લઈએ તો આપણને વાંચવામાં સહેલું પડે. જેમ ખૂણો હોય તો ખૂણાની નિશાની આપેલી હોય, એમ જ્યારે આ ચતુષ્કોણ પંચકોણ ષટ્કોણ ચાપ એની નિશાની આપેલી હોય ત્યારે જ આપણે ગણિતના આ કોડનો ઉપયોગ કરવાનો રહે છે. પણ સમરૂપ એકરૂપ એની નિશાની વારંવાર વપરાતી હોય છે. દાખલા તરીકે લખેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની નિશાની કરેલી હોય તો આપણે આકર્ષૂચક અને પછી જી એટલે કે પહેલું બીજું ચોથું પાંચમું અને પછી એ બી સી ડી કે ગમે આપેલું હોય, તો ચાર કેપિટલ હોય તો છઠ્ઠું એ છઠ્ઠું બી છઠ્ઠું સી છઠ્ઠું ડી અથવા તો જે પણ મૂળાક્ષરો આપેલા હોય એ પ્રમાણે આપણે લખી શકીએ. ટૂંકમાં કોઈ પણ આકાર હોય ચતુષ્કોણ પંચકોણ ષષ્ઠકોણ એ આકાર દોરેલો હોય જ્યારે એ બી સી ડી કે પી ક્યુ આર એસ એની આગળ, ત્યારે આપણે આ સંકેતોનો ઉપયોગ કરવાનો રહે છે. આ તો આપણું પ્રકરણ 13. હવે આવે છે પ્રકરણ 14. પ્રકરણ 14 છે આકાર માટેના સંકેતો ભાગ 3, પરિવર્તિત આકારો અને બાણ. એ પણ મોટાભાગે આગળ આવી ગયેલા છે એને અનુલક્ષીને જ છે. એમાં પહેલું છે કે ખૂણા. તો આપણને ખ્યાલ છે કે ખૂણા માટે પહેલાં આકાર સૂચક કરવું પડશે, 1, 2, 4, 6 અને પછી બીજું ચોથું અને છઠ્ઠું 2, 4 અને 6. હવે આવે છે લઘુકોણ, કે જ્યારે લઘુકોણ એવી નિશાની આપેલી હોય, ખૂણાને બદલે લઘુકોણ એવું લખેલું હોય એની નિશાની હોય, તો 1, 2, 4, 6 અને પછી આપણે આ ખૂણાની નિશાની કરવાની રહે છે 2, 4, 6. નિશાની ગુરુકોણની આપેલી હોય તો સૌથી પહેલાં આકાર સૂચક 1, 2, 4, 6 પછી 2, 4, 6 એટલે કે ખૂણાની નિશાની, પછી ચોથું છઠ્ઠું, પછી પહેલું ત્રીજું પાંચમું એટલે કે ગુરુકોણની નિશાની અને છેલ્લે 1, 2, 4, 5, 6 1, 2, 4, 5, 6 બિંદીવાળો ડ. હવે પછીની બધી નિશાનીઓમાં મોટાભાગે છેલ્લે બિંદીવાળો ડ આવશે, એટલે ખાલી લઘુકોણ હોય તો આપણે લઘુકોણ જેવી નિશાની ટપકાતી થાય એવી બીજું ચોથું છઠ્ઠું ટપકું લગાડવાનું હોય, ગુરુકોણ તો તેના માટે ગુરુકોણની નિશાની થાય તેવું ચોથું છઠ્ઠું કર્યા પછી આપણે 1, 3 અને 5 લગાડવાનું થાય ગુરુકોણ માટે 1, 3 અને 5 અને છેલ્લે બિંદીવાળો ડ. ગુરુકોણને ઇંગ્લિશમાં
ઓબટ્યુઝ કહે છે, ઓબટ્યુઝ માટે આપણે ચોથા છઠ્ઠા પછી ઓ કરીએ છીએ. કાટકોણ 90° ખૂણો હોય, રાઈટ એંગલ, તો તેના માટે પહેલાં આકાર સૂચક, પછી બીજું ચોથું છઠ્ઠું એટલે કે ખૂણાની નિશાની, પછી ચોથું છઠ્ઠું અને પછી આર એટલે કે 1 2 3 5 અને છેલ્લે બિંદીવાળો ડ 1 2 4 5 6. રાઈટ એંગલ આવે છે માટે ચોથા છઠ્ઠા ટપકા પછી આપણે આર લખીએ છીએ. ટૂંકમાં ફક્ત ખૂણો લખેલો હોય તો આકાર સૂચક અને ખૂણાની નિશાની કરવાની, પણ જો ખૂણા તરીકે લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ એવી નિશાની સ્પેશિયલ કરેલી હોય તો જ આપણે આ નિશાનીઓનો ઉપયોગ કરવાનો રહે છે. એવું જ ત્રિકોણમાં છે કે લઘુકોણ ત્રિકોણની નિશાની હોય તો સૌથી પહેલાં આકાર સૂચક 1 2 4 6, પછી ટી એટલે કે ટ્રાયેંગલની નિશાની, પછી ચોથું છઠ્ઠું, પછી પહેલું ટપકું અને છેલ્લે બિંદીવાળો ડ. બરાબર, આકાર સૂચક ટી, ચોથું છઠ્ઠું, પહેલું ટપકું અને છેલ્લે બિંદીવાળો ડ, પાંચ ખાના. સમદ્વિ બાજુ ત્રિકોણ, જેની બે બાજુઓ સરખી હોય તેવો ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ છે એને એક્યુટ ત્રિકોણ કહે, એટલે આપણે ચોથા છઠ્ઠા પછી એ વાપર્યો હતો. અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણ છે એને કહેવાય છે આઈસોસેલેસ, અને એના માટે આપણે એને બદલે આઈ વાપરીશું. પહેલાં 1 2 4 6, પછી 2 3 4 5 એટલે કે ટી, પછી ચોથું છઠ્ઠું, પછી બીજું ચોથું, બરાબર આઈ, અને છેલ્લે બિંદીવાળો ડ, એને બદલે કરી નાખ્યો આઈ. ગુરુકોણ ત્રિકોણ ઓપ્ટ્યુઝ કહે છે, તો પહેલાં આકાર સૂચક, પછી 2 3 4 5 એટલે કે ટી, પછી ચોથું છઠ્ઠું અને પછી ઓ એટલે કે 1 3 5 અને છેલ્લે બિંદીવાળો ડ. કાટકોણ ત્રિકોણ રાઈટ એંગલ, આપ સૌને ખ્યાલ આવી જ ગયો હશે. પહેલાં બિંદીવાળો આકાર સૂચક, પછી ટી, પછી ચોથું છઠ્ઠું અને હવે આર 1 2 3 5 અને છેલ્લે બિંદીવાળો ડ. અને છેલ્લે આવે છે વિષમ બાજુ ત્રિકોણ સ્કેલેન, એસથી શરૂ થાય છે વિષમ બાજુ, માટે 1 2 4 6, પછી ટી એ ચોથું છઠ્ઠું, પછી એસ બીજું ત્રીજું ચોથું અને છેલ્લે બિંદીવાળો ડ. આમાં પણ ખૂણાની જેમ જ જ્યારે સ્પેશિયલ આ પ્રકારના ત્રિકોણની નિશાની આપેલી હોય ત્યારે જ વાપરવાનું છે. કેટલીક એવી નિશાનીઓ છે કે જે ઓછી વપરાતી હોય છે પણ શીખવી જરૂરી છે. દાખલા તરીકે વર્તુળમાં વત્તાનું ચિહ્ન, તો પહેલાં આકાર સૂચક, પછી સી, બરાબર સર્કલનો સી વર્તુળ માટે વપરાય છે, પછી ચોથું પાંચમું છઠ્ઠું કળ, પછી આકાર સૂચક અને પછી વત્તાકાર અને છેલ્લે બિંદીવાળો ડ. વર્તુળની અંદર વત્તાકાર આપેલા છે માટે આકાર સૂચક પછી વત્તાકાર કર્યા. આ જ પ્રમાણે વર્તુળમાં ગુણ્યાનું ચિહ્ન હોય તો આકાર સૂચક સી અળો, પછી ફરી પાછું આકાર સૂચક અને પછી ગુણાકારની નિશાની એટલે કે ચોથું અને પહેલું છઠ્ઠું અને છેલ્લે બિંદીવાળો ડ. ચોરસમાં બિંદુ, ચોરસમાં બિંદુ તો આપણે આકાર સૂચક, પછી લોઅર ડી એટલે કે બીજું પાંચમું છઠ્ઠું, પછી અળો, પછી આકાર સૂચક, પછી છ પહેલું છઠ્ઠું અને છેલ્લે બિંદીવાળો ડ. પૂર્વાભિમુખ બાણ એટલે કે સામાન્ય રીતે જે તીર બતાવતા હોય છે તે, તો તીરનો આકાર હોય એવો જ બ્રેલમાં આકાર થશે, કે પહેલાં આકાર સૂચક, પછી બીજું પાંચમું, ફરી વખત બીજું પાંચમું અને છેલ્લે ઓ. બ્રેલમાં આ નિશાની તીર જેવી થાય છે, આકાર સૂચક, બીજું પાંચમું, ફરી બીજું પાંચમું અને ઓ, કુલ ચાર ખાના. ટૂંકું તીર
જ્યારે આ બાણ છે એ નાનું બતાવેલું હોય તો પહેલાં આકાર સૂચક, પછી એક જ વખત બીજું પાંચમું ટપકું અને પછી ઓ. સંક્ષિપ્ત એટલે કે સાવ નાનકડું બાણ, તો આકાર સૂચક અને ઓ બે જ ખાનામાં વપરાશે. સાતમી નિશાની છે પશ્ચિમાભિમુખી બાણ. જો એ સામાન્ય આપેલું હોય તો આપણે આકાર સૂચક પછી શરૂઆતમાં જ ઓ કરીશું અને પછી બીજું પાંચમું આગળ સામાન્યથી રહેતું એનાથી વિરુદ્ધ દિશામાં થશે. આ ટૂંકું પશ્ચિમાભિમુખી બાણ એટલે કે પશ્ચિમ તરફનું ટૂંકું બાણ. તો પહેલાંની જેમ જ આકાર સૂચક પછી ઔ અને પછી બીજું પાંચમું. કદાચ હું આગળ પશ્ચિમાભિમુખી બાણમાં સામાન્યમાં ઓ બોલ્યો હતો, ત્યાં આગળ આપણે ઔ કરવાનું છે. બીજું ચોથું છઠ્ઠું, બરાબર, આકાર સૂચક બીજું ચોથું છઠ્ઠું બીજું પાંચમું, કારણ કે દિશા બદલાઈ જાય છે. ટૂંકામાં આપણે ઔ અને પછી એક જ વખત બીજું પાંચમું કર્યું. આગળ આપણે આકાર સૂચક લગાડવાનું ભૂલશું નહીં. ઉભયાભિમુખી બાણ એટલે કે બંને બાજુ તીરની નિશાની, તો એના માટે પહેલાં આકાર સૂચક પછી બે ચાર છ એટલે કે ઔ, પછી બીજું પાંચમું અને છેલ્લે ઓ. બંને બાજુ તીરની નિશાની છે માટે આ બાજુ ઔ, પેલી બાજુ ઓ. પરસ્પર વિરોધી બાણ વિરુદ્ધ દિશામાં, આકાર સૂચક બીજું પાંચમું ચોથું પછી ઓ, બરાબર, એટલે કે 1 3 5 પછી પાછું આકાર સૂચક પછી છઠ્ઠું ટપકું પછી ઔ અને પછી બીજું પાંચમું. બ્રેલમાં જ્યારે આપણે લખીએ તો બંને તીર જાણે સામસામા ભટકાતા હોય એવું લાગે. એકાગ્રમુખી બાણ આપણે જેને ઇમ્પ્લાઇઝ કહીએ છીએ, અભિપ્રેત ઇમ્પ્લિકેશન, તો તેના માટે આકાર સૂચક પછી બે વખત લોઅર જી 2 3 5 6, બરાબર, 2 3 5 6 બે વખત અને છેલ્લે ઓ એટલે કે 1 3 5. દેખતામાં ઇમ્પ્લાઇઝની નિશાની આપણે જે લોઅર જી બે વખત કરીએ છીએ અને છેલ્લે ઓ કરીએ છીએ કંઈક એવી જ થતી હોય છે અને એના આધારે આવી નિશાની કરવામાં આવે છે. આપણે આજે ફક્ત આટલી વાત કરીશું અને હવે જેમ દર વખતે છેલ્લે અલગ અલગ ગણિતના કેટલાક શોર્ટકટ આપણે શીખીએ છીએ. આપણે અત્યાર સુધી મોટી સંખ્યાઓના વર્ગ કેવી રીતે કરવા એની વાત કરી હતી, બે સંખ્યાના વર્ગ કેવી રીતે કરવા. હવે આ વખતે 100ની આસપાસની સંખ્યા હોય અને તેના ગુણાકાર કરવાના હોય તો એ ગુણાકાર સરળતાથી કેવી રીતે કરવા આપણે તેની વાત કરીશું. દાખલા તરીકે આપણી જોડે એક સંખ્યા છે કે 97 ગુણ્યા 91, 97 ગુણ્યા 91, 91. તો આવી મોટી સંખ્યાના ગુણાકાર કરવા જઈએ આપણે તો ખૂબ સમય લાગે, પણ એના માટેની શોર્ટ ટ્રીક છે કે મનમાં આપણે ડાબી બાજુ 97 લખી દો, જમણી બાજુ 91 લખી દો. બંને સંખ્યા 100થી ઓછી છે માટે 97 100થી કેટલા ઓછા છે એ આપણે 97ની નીચે લખીએ મનમાં, તો 97 100થી કેટલા ઓછા છે? 3. અને 91 છે જે જમણી બાજુ લખેલા છે આપણે, તો એ 100થી કેટલા ઓછા છે? 9. તો આપણે 91ની નીચે 9 લખી દઈએ, બરાબર. અહીંયા આગળ એક ટ્રીક એવી છે આ કે 97 છે, 97 97, બરાબર, એ 91માંથી જેમ આપણે 91ની નીચે 9 લખ્યા છે અને 97ની નીચે 3 લખ્યા છે તો ક્રોસ પ્રોડક્ટ કરવાની હોય છે આમાં, બરાબર. આ સ્ટેપ સમજવા જેવું છે કે 91માંથી 3 બાદ કરો અથવા તો 97માંથી 9 બાદ કરો તો બંનેનો જવાબ એક સરખો જ આવે છે. 97ની નીચે 3 લખ્યા છે આપણે
91 नीचे 9 લખ્યા છે, એટલે કે આપણે ક્રોસમાં જવાનું છે, કાં તો 91માંથી 3 બાદ કરો અથવા તો 97માંથી 9 બાદ કરો, અને જે જવાબ આવે એ પહેલાં લખી નાખો. તો અહીંયા આગળ 97માંથી 9 અથવા તો 91માંથી 3 જશે તો જવાબ આવશે 88. તો આપણે 88 લખી નાખ્યા. અને હવે જે નીચેની બે સંખ્યાઓ છે 3 અને 9, એનો ગુણાકાર કરવાનો છે. તો 9 તરી 27, અને એને આપણે આગળના જવાબની બાજુમાં લખી નાખવાનો છે. તો એ જવાબ આવે છે 27. તો આપણો 97 × 91નો જવાબ આવે છે 88, 27. બરાબર, 100ની આજુબાજુની 80 ઉપરની હોય, 81, 82, 83, ગમે એ સંખ્યા હોય ટૂંકમાં, પણ એ 100ની આસપાસની હોય જ્યારે, તો આપણે આ ટ્રીક વાપરી અને ખૂબ સરળતાથી એનો જવાબ લાવી શકીએ છીએ. બે ચાર વખત પ્રેક્ટિસ કરી આવા દાખલાઓની તો આપણા મગજમાં તરત એનો જવાબ આવી જાય. હજી એક વધુ ઉદાહરણ લઈ લઈએ. આપણો દાખલો છે 93 × 89, 93 × 89. તો સૌથી પહેલાં શું કરીશું, 100માંથી 93 બાદ કરો તો જવાબ આવશે 7. તો આપણે 93ની નીચે 7 લખી નાખીશું. પછીનો આપણી બીજી સંખ્યા છે 89, 89. 100માંથી કેટલા ઓછા છે, 11. તો 89ની નીચે લખી નાખીશું 11. 93ની નીચે લખ્યા 7, 89ની નીચે લખ્યા 11. હવે શું કરીશું, કાં તો 93માંથી 11 અથવા તો 89માંથી 7 બાદ કરીશું. 93માંથી 11 અથવા તો 89માંથી 7, તો એ બંનેનો જવાબ એક સરખો જ આવશે. કેટલો આવશે, 82. બરાબર છે. તો આપણે 93માંથી 11 બાદ કરીએ તો પણ 82 જ થાય છે, 89માંથી 7 બાદ કરીએ તો પણ 82 જ આવે છે. એટલે આપણે 82 લખી નાખીશું પહેલાં. હવે શું કરીશું, તો નીચેની બે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરીશું. તો નીચેની બે સંખ્યાઓ કઈ કઈ છે, 7 અને 11. તો એ બંનેનો ગુણાકાર આવશે 77. તો આપણો જવાબ આવી ગયો 82, 77. 93 × 89, એનો ગુણાકાર આવી ગયો 82, 77. ખૂબ સહેલી ટ્રીક છે. કોઈ પણ 100ની આસપાસની સંખ્યા છે, એ 100માંથી કેટલા ઓછા છે એ નીચે લખી નાખવાનું. એની પહેલી સંખ્યા છે એમાંથી સામેની નીચેની સંખ્યા બાદ કરવાની, અથવા તો બીજી છે એમાંથી પહેલાંની નીચેની સંખ્યા બાદ કરવાની, એને લખી નાખો. બંનેનો જવાબ એક સરખો જ આવતો હોય છે. અને પછી નીચેની બે સંખ્યાઓનો ગુણાકાર. તો આવી મોટી મોટી સંખ્યાઓનો ગુણાકાર આપણે 2 થી 5 સેકન્ડમાં લાવી શકીએ. મિત્રો, આવી કોઈ ટ્રીક આપની પાસે હોય તો જરૂર આપના ગ્રુપમાં ફોરવર્ડ કરજો. મને પણ મારા આ 94-2-96-47-316 આ નંબર ઉપર ચોક્કસ શેર કરજો. કદાચ હવે પછીના જે કોડ આવવાના છે અથવા તો અત્યારે જે ચાલી રહ્યા છે એ આપણને થોડાક હાર્ડ લાગે, એમ લાગે કે આ બધાનો તો કદી ઉપયોગ આવ્યો જ નથી, પરંતુ ક્યારેક જરૂર પડે, ક્યારેક વાંચવાનું હોય અથવા તો આપણને ખ્યાલ ના આવે, ત્યારે જો આ કોડ આપણને આવડતા હોય, આપણી પાસે હાથ વગા હોય, તો આપણે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ. આશા રાખું છું કે આજનો આ ઓડિયો આપ સૌને પસંદ આવ્યો હશે. આપ સૌ આપની તબિયતની કાળજી રાખો, ઘરે રહો, સ્વસ્થ રહો. આપ સૌનું આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છા. થેન્ક યુ.